સ્કૂલ ભાગર દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. ચલો તો આજે આપણે ધોરણ 12 મનુ તત્વજ્ઞાન પ્રકરણ નંબર 1 વિધાનના રૂપો અને તેના પ્રકારોમાં છેલ્લા ટોપિક તરફ આગળ જઈએ. હવે આપણે જે ત્રણ પ્રકારો હતા રૂપના, એ રૂપ માટેના ત્રણ પ્રકારોમાં આપણે પહેલો પ્રકાર જોયો, તદેવાર્થક રૂપ જોયું. અને તદેવાર્થક રૂપમાં વિકલ્પન માટેનું સંયુક્ત વિધાન જોયું અને એ ઉદાહરણ દ્વારા સમજ્યા કે વિકલ્પન માટેનું જે સંયુક્ત વિધાન છે પી વિકલ્પન નહીં પીનું, એમાં હંમેશા સ્થાનપતિ નિદર્શનો હંમેશા સત્ય જ હોય છે એવા રૂપને તદેવાર્થક રૂપ કહેવાય. તો હવે વિધાન માટેનું સ્વવ્યાખ્યાતી રૂપ આપણે સમજ્યું. તો વિદ્યાર્થી મિત્રો, વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપમાં એવા રૂપનું ઉદાહરણ સમજશું કે વિધાન માટેના જે રૂપના તમામે તમામ સ્થાનપતિ નિદર્શનો હંમેશા અસત્ય હોય એવા રૂપને વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ કહે છે. જેમ તદેવાર્થક રૂપમાં સ્થાનપતિ નિદર્શનો હંમેશા સત્ય જ હોય એને તદેવાર્થક રૂપ કહેવાય, એવી જ રીતે શું કહે છે, વિધાન માટેના જે રૂપના ડેફિનેશન શું, વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનપતિ નિદર્શનો હંમેશા અસત્ય હોય, કેવા હોય, અસત્ય હોય તે રૂપને વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ કહે છે. તો વ્યાખ્યા તમે સમજી શક્યા હશો કે જે વિધાન માટેના રૂપના તમામે તમામ સ્થાનપતિ નિદર્શનો હંમેશા કેવા હોય, અસત્ય હોય. તો આપણે એવું ઉદાહરણ લઈએ કે જેના બધાએ બધા સ્થાનપતિ નિદર્શો અસત્ય આવતા હોય, તો એવું ઉદાહરણ કર્યું છે. તો ઉદાહરણ છે એવું પી અને નહીં પી આ રૂપ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સમજવાનું છે કે આવા રૂપના ઉદાહરણ દ્વારા આપણે સમજશું, કોઠા દ્વારા સમજશું કે એના સત્યતા મૂલ્યમાં તપાસીશું કે એના સ્થાનપતિ નિદર્શન મૂકવાથી એનું સત્યતા મૂલ્ય કયું આવે છે. તો આપણે જોઈશું તો બધાએ બધાનું સત્યતા મૂલ્ય અસત્ય આવશે. તો પી અને નહીં પી આ જે જટિલ સંયુક્ત વિધાનનું જે રૂપ છે, આ વિધાન માટેનું આ રૂપ સામૂચિક વિધાન માટેનું રૂપ છે. તમે સમજી શકો છો આ રૂપ કયા વિધાનનું છે અને એટલે સામૂચયિક વિધાનનું રૂપ છે. કયું છે? સામૂચય. હવે આ સામૂચયિક વિધાન માટેનું જે રૂપ છે એમાં તમે જોઈ શકો છો અહીં પણ પી અહીં પણ પી માટે વિધાન પરિવર્તી તો કેવું છે, એક જ છે. વિધાન પરિવર્તી કેવું છે, એક જ છે. મેનો મતલબ કેમ વિધાન પરક, તો પીના સ્થાને આવતું જે વિધાન છે એનું એ જ વિધાન અહીં પણ પીના સ્થાને આવે છે. એટલે બંને જગ્યાએ વિધાન પરક પરિવર્તી તો પી જ મૂકેલો છે. માટે અહીં અગર સાદું વિધાન મૂકવામાં આવે તો અહીં પણ સાદું વિધાન, અહીં સંયુક્ત વિધાન હોય તો અહીં પણ સંયુક્ત વિધાન, અહીં જટિલ સંયુક્ત વિધાન હોય તો અહીં પણ જટિલ સંયુક્ત વિધાન, અને એનું એ જ આવે. માટે આ વિધાન પરક પરિવર્તીને સ્થાને અમુક વિધાન જો મૂકવાથી આપણને એ વિધાન માટેના રૂપના સ્થાનપતિ નિદર્શન, એના રૂપના સ્થાનપતિ નિદર્શન રૂપ જે વિધાન મળે
એ વિધાન આખું કયું મળશે? સામુચય વિધાન મળશે. વિધાન પરક પરિવર્તિને સ્થાને કોઈ પણ વિધાન મૂકવામાં આવે તો આ રૂપના સ્થાન પ્રતિ નિદર્શનો જે વિધાનના મળશે, વિધાન કયું હશે? સામુચય વિધાન હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે આ સામુચયિક વિધાન જે છે આખું, આ સામુચયિક વિધાનમાં એક સમુચિત તરીકે પીને સ્થાને તમે જે વિધાન મૂકો છો એ સાદું પણ હોઈ શકે, અથવા તો એના સ્થાને, પીના સ્થાને તમે જટિલ સંયુક્ત પણ મૂકી શકો, અથવા તો એના સ્થાને તમે સંયુક્ત વિધાન પણ હોઈ શકે. તો એવું ને એવું વિધાન અહીં પણ હશે. અગર અહીં પીના સ્થાને સાદું હશે તો અહીં પણ એનું એ જ વિધાન હશે. તો આ સમુચિત વિધાનમાં એક સમુચિત તરીકે તમે સમજી શકો છો, એક સમુચિત તરીકે પીના સ્થાને કયું વિધાન? સાદું વિધાન મૂકવામાં આવે. સાદું કે સંયુક્ત હોય છે, પીના સ્થાને સાદું કે સંયુક્ત હોય છે, પછી બંને બાજુ એકનું એક વિધાન હોવાથી સામેની બાજુ પણ એવું જ હોય. પણ ફરક શું? સામેની પહેલી બાજુ, સામુચિત વિધાનની પહેલી બાજુ હવે સાદું, તો આ બાજુએ પણ એનું એ જ વિધાન આવે સાદું, પણ એ કેવું આવે? નિષેધ આવે. અહીં અગર સંયુક્ત સાદું, સંયુક્ત વિધાન પીના સ્થાને, એનું એ જ વિધાન અહીં આવે, પણ કેવું? નિષેધ સંયુક્ત. તો તમે સમજી શકો છો કે બીજા સમુચિત તરીકે જે વિધાનમાં, એટલે કે પહેલા વિધાનનો કેવો હશે? નિષેધ હશે. એટલે હંમેશા બીજા સમુચિત તરીકે પહેલા વિધાનનો નિષેધ હશે. આ ફિક્સ છે, ખબર પડે છે? પીના સ્થાને સાદું કે સંયુક્ત હોઈ શકે તો પહેલા નંબરે, તો હંમેશા બીજા સમુચિત તરીકે પહેલા વિધાનનો કેવો હશે? નિષેધ જ હશે. આ ફિક્સ છે. હવે આપણે જો સમજીએ કે જો પીના સ્થાને સત્ય વિધાન મૂકીએ, માની લો કે પી અને નહીં પી છે, જો પીના સ્થાને સત્ય વિધાન મૂકીએ તો શું થાય? પહેલું વિધાન જે મૂકવામાં આવ્યું એ કેવું વિધાન થયું? સામુચિત વિધાનનું પહેલું સમુચિત કેવું થયું? સત્ય થયું. જો પીના સ્થાને સત્ય વિધાન મૂકવામાં આવ્યું હશે તો આ સામુચિત વિધાન જે છે એનું પહેલું કેવું થયું વિધાન? સમુચિત વિધાન થયું. બરાબર. તો ઓટોમેટિક એનું જે બીજું સ્થાન છે એ બીજા સ્થાને પહેલા વિધાનનું નિષેધ સમુચિત વિધાન આવશે. કેવું આવશે? તો બીજા સ્થાને નહીં હોવાને કારણે, સમજો કે ગાંધીજી ગુજરાતી છે અને ગાંધીજી ગુજરાતી નથી, તો એ કેવું વિધાન થયું? નિષેધ સમુચ્છેદ વિધાન થયું. તો ઓટોમેટિક આ ધરી જાય. એવી જ રીતે આ નિષેધના, એટલે કે સમુચ્છેદ વિધાનના નિયમો અનુસાર જો કોઠાના સત્યતા મૂલ્યને તપાસીએ તો જો પહેલા સ્થાને, પીના સ્થાને જે વિધાન મૂકવામાં આવ્યું હશે એ અસત્ય હશે, ઉદાહરણ તરીકે ગાંધીજી ગુજરાતી નથી અથવા તો ગાંધીજી બંગાળી છે એવું લખીએ તો વિધાન કેવું થયું? અસત્ય. તો અહીં ગાંધીજી બંગાળી નથી, એનો મતલબ કે ગાંધીજી બંગાળી નથી, ગાંધીજી ગુજરાતી છે, તો બીજા સ્થાને કયું આવશે? સત્ય આવશે. તો તમે સમજી શકો છો કે આ જે સત્યતા મૂલ્યના નિયમને અનુસરીને પીના સ્થાને સત્ય કે પછી અસત્ય, પીના સ્થાને સત્ય કે પછી અસત્ય વિધાનમાં વિધાન મૂકવામાં આવ્યું હશે
तो आ सामूहिक विधान पहलू संबुद्धि असत्य पण होई शके के सत्य होई शके तो बीजू अहीं असत्य हशे तो बीजू जे छे समुचित विधान ए निषेध होवाने कारणे ए सत्य थशे अहीं जो पहलू सत्य हशे तो बीजू जे छे समुचित विधान ए केवू थशे असत्य थशे तो अहीं तमे समझी शको छो के पीना स्थाने सत्य के असत्य कोई पण विधान मूकवामां आवे तो सामूचिक विधानों एक समुचित तो केवो ठरशे असत्य ठरशे तो आखू विधान गणवामां आवे सामूचिक विधान आखू तो पीना साने सहे सत्य मूकवामां आवे के असत्य मूकवामां आवे परंतु आखू सामूचिक विधान में एक तो केवो हशे असत्य ठरशे अने एना लीधे सामूचिक विधानना नियमो अनुसार सत्यता मूल्य धारवामां आवे तो आखू विधान सामूचिक विधान केवू थई जशे असत्य केवू थई जशे असत्य आ साना आधारे मूक्यू तो सामूचिक विधानो जे सत्यता कोष्टक छे एना आधारे जो एक सत्य अने बीजू असत्य तो आखु सामूचिक विधान केवू थई जाय असत्य एक असत्य अने एक सत्य तो आखु सामूचिक विधान केवू थई जाय असत्य एवी रीते आ टी अने आ एफ तो अहीं केवू आवे एफ आ एफ अने आ टी तो अहीं केवू आवे एफ तो तमे समझी शको छो सामूचिक विधान नु सत्यता मूल्य हमेशा असत्य ज रहेवानु आ पी अने नहीं पी सामूचिक विधान जे छे पी अने नहीं पी सामूचिक विधान जे छे ए विधान माटे नु एवो रूप छे के तेना स्थानपति निदर्शनो नु रूप कोई पण सामूचिक विधान हमेशा असत्य ज होय छे तो आनो अर्थ ए थयो કે પી અને નહી પી આ જે સામૂહિક વિધાન છે એ વિધાન માટેનું કેવું રૂપ કહેવાય સ્વવ્યાઘાતી રૂપ કહેવાય કારણ કે વ્યાખ્યા શું કહે છે એના સ્થાનપતિ નિદર્શન હંમેશા અસત્ય હોય તો એને કયું રૂપ કહેવાય સ્વવ્યાઘાતી તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે કોઠાર દ્વારા સમજવાની કોશિશ કરીશું એટલે ઉદાહરણ દ્વારા આપણે સીધું સમજી શકીશું સહેલાઈથી तो अहीं सत्यता मूल्य अहीं प्रातिक रजूआत विधान ने अने अहीं पी अने नहीं पी नो स्थानपति निदर्शन બરાબર પહેલા નંબરનું વિધાન આપણે સિમ્પલ ઉદાહરણ જોઈએ જે બુક પ્રમાણે છે રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યકાર હતા રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યકાર હતા સાચું ખોટું તમે કહી શકો છો સત્ય છે રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યકાર બરાબર એ પીના સ્થાને મૂકીએ તો અહીં કયું થશે રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યકાર ન હતા અને અને રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યકાર ન હતા આ કેવું થયું અસત્ય ચલો આના માટે આપણે પ્રાતિક રજૂઆત કરીએ તો પ્રાતિક રજૂઆત માટે અચલ મૂકવા માટે રવિન્દ્રનાથ માટે આર અને તો આખું વાક્ય ભેગું ગણો તો આ ટી આ એફ ટી અને એફ જો સંયુક્ત વિધાન મૂકીએ તો સત્યતા મૂલ્ય કયું આવે અસત્ય મતલબ શું આવે અસત્ય રવિન્દ્રનાથ ટાગોર સાહિત્ય કલાકાર હતા સત્ય અને રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યકાર નહોતા તો આખું વિધાન તો કેવું થઈ જાય કારણ કે વિકલ્પ નથી આખું વિધાન કેવું થઈ જાય અસત્ય એવી જ રીતે બીજું ઉદાહરણ સમજીએ મહાત્મા ગાંધી બંગાળી છે મહાત્મા ગાંધી
બંગાળી છે કેવું છે અસત્ય અને મહાત્મા ગાંધી બંગાળી નથી તો આ કેવું થયું સત્ય તો કેવું થયું મહાત્મા ગાંધી માટે છે માટે ગાંધી માટે એન જી તો કેવું થયું અસત્ય એફ એવી જ રીતે આ સાદો વિધાન મૂક્યું હવે બીના સાગા સંયુક્ત વિધાનનું ઉદાહરણ જોઈએ જો પદાર્થને પદાર્થને ગરમ કરવાથી પદાર્થ શું થશે કરવામાં આવે તો પદાર્થ ફૂલશે સાચું ખોટું જો પદાર્થને ગરમ કરવામાં આવે તો પદાર્થ ફૂલશે તો આ કેવું વિધાન છે સત્ય અને પાછું જો પદાર્થને ગરમ કરવામાં પદાર્થને ગરમ કરવામાં આવશે તો પદાર્થ આવશે તો પદાર્થ ફૂલશે તે ખરું નથી એટલે આ કયું ઉઠ્યું અસત્ય તો કેવું થયું પદાર્થ પી અને ફૂલશે એના માટે એમ લઈએ પી જો તો આવે એટલે કયું આવે એફ અને નહીં એફ આવું થાય વિદ્યાર્થી મિત્રો તો આખું વિધાન તો કેવું થયું અસત્ય થયું તો તમે સમજી શકો છો કે આવા વિધાન સંયુક્ત હોય કે જટિલ હોય કે પછી સાદા હોય એનું સ્થાનપતિ નિદર્શન જો મૂકવામાં આવે તો આખું વિધાનનું સત્યતા મૂલ્ય હંમેશા કેવું આવશે અસત્યતા ફરીથી એક ઉદાહરણ લઈ લઈએ સ્વામી વિવેકાનંદ અમેરિકન છે સ્વામી વિવેકાનંદ અમેરિકન છે અને સોક્રેટિસ ભારતીય છે અને સોક્રેટિસ ભારતીય છે બરાબર અને ફરીથી સ્વામી વિવેકાનંદ અમેરિકન છે અને સોક્રેટિસ ભારતીય છે એ ખરું નથી સ્વામી વિવેકાનંદ અમેરિકન છે અને સોક્રેટિસ ભારતીય છે તે ખરું નથી તો સ્વામી વિવેકાનંદ અમેરિકન છે સોક્રેટિસ ભારતીય છે તો આ વિધાન કેવું છે અસત્ય છે બરાબર સ્વામી વિવેકાનંદ અમેરિકન છે સોક્રેટિસ ભારતીય છે એ ખરું નથી એટલે આ વિધાન કેવું છે સાચું છે તો સ્વામી વિવેકાનંદ માટે આપણે એ લઈએ અને બી લઈએ સોક્રેટિસ માટે અને આખું વિધાન કેવું થયું નહીં એ અને બી તો આખું વિધાન તો કેવું થયું અસત્ય તો કોઈ પણ સ્થાનપતિ નિદર્શન લઈ લો આ વિધાન માટે હંમેશા એ સ્થાનપતિ નિદર્શન મૂકવાથી વિધાન કેવું થશે અસત્ય થશે તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે આ રૂપ માટે સામૂહિક વિધાન માટે જે પણ સ્થાનપતિ નિદર્શન આવશે એ સ્થાનપતિ નિદર્શન હંમેશા અસત્ય જ હોય છે આના પરથી સાબિતી થાય કે આવા રૂપના વિધાનને એવા રૂપને સ્વવ્યાખ્યાતી રૂપ તરીકે ઓળખવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લો ત્રીજો પ્રકાર નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અને એ છેલ્લો પ્રકાર પૂરો થાય એટલે આપણું તત્વજ્ઞાનનું પ્રથમ પ્રકરણ શું થશે પૂરું થશે તો આપણે નેક્સ્ટ ટોપિક સાથે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આજનો લેક્ચર આપણે પૂરું કરીએ થેન્ક યુ